नमस्कार विद्यार्थी मित्रों, तमे छो मित्रना साथे। मित्रों सुपर 1-2-3 सीरीज़ ना आजना लेक्चर में फरी एक वक्त तमारो हार्दिक स्वागत करूँ छू। मित्रों आज आपने परबीडियो नंबर 44 लेवानो छे, तेनी वात में आगळ वधीए ए पहेला गई काले जे परबीडियो नंबर 43 हतो तेमां जे जे विद्यार्थीओ सारू काम करीने मोकलेल छे ते पैकी आ बे विद्यार्थीओने आज अपना बेस्ट वर्क एवोर्ड माटे सिलेक्ट करवामां आवेल छे, तो बंने मित्रों ने खूब खूब अभिनंदन। मित्रों ए उपरांत आपणे आपणा सूचनोने तो खास फॉलो करवाना छे, फॉलो करता ज रहीशुं। ओके मित्रों आजना परबीडियानी वात शुरू करिए, तो मित्रों आजना परबीडियामां बे प्रश्नो जे सिलेक्ट थयेल छे ते बंने बोर्ड एक्जाम माटे अतिशय कामना छे। क्लियर? એટલે ખાસ ધ્યાન રાખી, ચાયત રાખી આજેને આજે જ તૈયાર કરી લેજો। ઓકે તે પૈકી વાત કરીએ, આજનો જે પહેલો પ્રશ્ન છે તે ચેપ્ટર નંબર 6માંથી સિલેક્ટ થયેલ છે, બરાબર, અને 5 ગુણનો પ્રશ્ન છે। પ્રશ્ન લખીએ તો આકૃતિ સહ નોંધ લખો ભાષાંતર। ક્લિયર? 5 ગુણનો પ્રશ્ન છે। મિત્રો માર્કિંગ સ્કીમની વાત કરીએ તો તમને ખ્યાલ છે કે જે ભાષાંતર પ્રક્રિયા છે તે mRNAની મદદથી પ્રોટીન બનવાની પ્રોસેસ છે, બરાબર છે। તો તેમાં તમારે આકૃતિના 2 ગુણ પ્રાપ્ત થશે અને તેના વર્ણનના 3 ગુણ પ્રાપ્ત થશે, બરાબર છે। ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અહીં જે ચોક્કસ ક્રિયાવિધિ છે, જે વર્ણન દર્શાવવાનું છે, તેમાં જે સિક્વન્સ છે, જે ચોક્કસ માહિતી છે, તેમાં ભૂલ ન થવી જોઈએ, નહીંતર તે ભૂલના તમને 0.5 ગુણ ઓછા મળશે, બરાબર। અને વધારામાં આકૃતિમાં પણ ચોક્કસ ધ્યાન રાખીને દોરજો કે તેના પણ પૂરા 2 ગુણ મળવાના છે, તો તેના 2 ગુણ પૂરા મળી શકે, ભૂલ ન થાય। ઓકે હવે મિત્રો આ પ્રશ્નમાંથી જે નીટ ગુજકેટ માટેના પ્રશ્નો મળે છે તેમની વાત કરીએ તો અહીં બાજુમાં તેની સૂચિ આપેલ છે, તેને ખાસ તૈયાર કરી લો, ત્યાં સુધીમાં હું નેક્સ્ટ ક્વેશ્ચન તમારા માટે સિલેક્ટ કરી લઉં। ઓકે મિત્રો, તો બીજો પ્રશ્ન જે છે તે ચેપ્ટર નંબર 11માંથી સિલેક્ટ થયેલ છે, બરાબર। મિત્રો આ પ્રશ્ન પણ અતિશય કામનો છે, આમ તો 2 ગુણનો જ પ્રશ્ન છે, પરંતુ પરીક્ષા માટે અતિશય કામનો છે। પ્રશ્ન લખીએ, નોંધ લખો અનુપ્રવાહિત પ્રક્રિયા। ક્લિયર? મિત્રો આમ 2 ગુણનો પ્રશ્ન છે, માર્કિંગ સ્કીમ પ્રમાણે વાત કરીએ તો મિનિમમ તમારે 4 મુદ્દામાં તેનું વર્ણન આપવું પડે, બરાબર છે, છતાં પણ તેની પ્રોપર સમજૂતી આપશો અને તેમાં થતી ચોક્કસ ક્રિયાવિધિની માહિતી આપશો એટલે તેના તમને 2 ગુણ આરામથી પૂરેપૂરા મળી જશે, બરાબર। વધારામાં મિત્રો આ પ્રશ્નમાંથી જે નીટ અને ગુજકેટી લગતા પ્રશ્નો મળે છે તેની સૂચિ પણ અહીં બાજુમાં દર્શાવેલ છે, તો તેને પણ ખાસ તમારે યાદ રાખવાના રહેશે। ઓકે તો તે લખી લો, ત્યારબાદ આગળ એક બીજી ખાસ વાત કરવાની છે। ઓકે ઓકે મિત્રો, તો આજની જે ખાસ વાત છે એ તમને મેં ઓલરેડી કહેલ હતું કે આપણે બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એવોર્ડ આપવાનો છે, એટલે કે જે વિદ્યાર્થીઓ સતત પહેલા દિવસથી આપણી સાથે જોડાયેલા છે અને કોઈને કોઈ રીતે તેમનામાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે, ફોર એક્ઝામ્પલ તેઓના અક્ષરમાં સુધારણા જોવા મળે છે, એ ઉપરાંત તેઓ જે છે તે રેગ્યુલર વર્ક કરતા થયા છે, એમની ડાયાગ્રામમાં સુધારો થતો જોવા મળ્યો છે, એમની રેગ્યુલરિટી વધી ગઈ છે, તો આવા કોઈ પણ ચોક્કસ કારણોસર જે વિદ્યાર્થીઓને આજના બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એવોર્ડ માટે સિલેક્ટ કરેલા છે તે પૈકી આ 5 વિદ્યાર્થીઓના નામ તમારી સામે આપું છું કે આ 5 વિદ્યાર્થીઓમાં ખરેખર પહેલાં કરતાં કંઈક સુધારો જોવા મળ્યો છે, બરાબર છે। તો આ 5 મિત્રોને આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન। ઓકે અને મિત્રો આગળ વાત કરીએ, એ પહેલાં સમજાવી આપું કે આપણી જે નેક્સ્ટ યુનિટ ટેસ્ટ છે એના મોટાભાગના પ્રશ્નો લેવાઈ ગયેલા છે, એકાદ 2 પ્રશ્નો બાકી હશે તો હું ટ્રાય કરું છું કે નેક્સ્ટ પરબીડિયામાં મળી જાય, બરાબર। યુનિટ ટેસ્ટની પ્રિપેરેશન પણ સાથે સાથે કરવાની છે એટલે થોડો સમય વધારે ફાળવજો કે જેને કારણે બાયોલોજીનું રેગ્યુલર પ્રિપેરેશન અને યુનિટ ટેસ્ટ માટેની પ્રિપેરેશન થાય રાખે, બરાબર છે। તો મિત્રો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબીડિયામાં મળીશું, ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો। જય હિન્દ।